બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ભરૂચની ભરૂચ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ ભરૂચ શહેર તથા જિલ્લામાં ફાર્મસીના અભ્યાસક્રમ માટે જાણીતી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસની ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી તરફથી સો કેડેટ્સના એનએસએસ યુનિટીના ફાળવણી કરવામાં આવતા કોલેજમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ભરૂચ શહેરના ભોલા વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની સિદ્ધિઓમાં વધુ એક પીંચ ઉમેરાયું છે કોલેજની ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી તરફથી સો ક્રેડિટના એનએસએસએસ યુનિટીની ફાળવણી કરવામાં આવી છે આ યુનિટના ઉપક્રમે કોલેજ ખાતે સોમવારના રોજ પચાસ કરતાં વધારે ઔષધીય વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર કિશોર ઢોલવાણીએ જણાવ્યું હતું કે કોલેજને એનએસએસ કેડેટ્સની ફાળવણી એ ગૌરવની બાબત છે હવે અમે સ્વચ્છતા અભિયાન જનજાગૃતિ અભિયાન સહિતની અનેક પ્રવૃત્તિઓ કરી શકીશું આજે પ્રથમ કાર્યક્રમના ભાગરૂપે કોલેજના પરિસરમાં પચાસ કરતાં વધારે ઔષધીય રોપાઓનું વાવેતર કરાયું છે ઔષધીય રોપાઓની પસંદગી પાછળનું કારણ કોલેજમાં અભ્યાસ કરતા છાત્રોને તેમના અભ્યાસ દરમિયાન સારી જાતના રોપાઓ મળી રહે તે રાખવામાં આવ્યું છે આગામી દિવસોમાં વધુ અભ્યાસ ઇતર પ્રવૃત્તિ એનએસએસની મદદથી કરવામાં આવશે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના મેનેજિંગ ડિરેક્ટર એમએસએસ ચોલી તથા ટ્રસ્ટી યોગેશ પારિક સહિતના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફનું માર્ગદર્શન સાંભળ્યું હતું યાકુબ પટેલ જડ ટીવી ભરૂચ